સુરતમાં બાળ મૃત્યુદર મામલે મહિલા કોંગ્રેસે વિરોધ કર્યો છે. સિવિલ ટ્રોમા સેન્ટર બહાર ધરણા યોજવામાં આવ્યા છે. આરોગ્યલક્ષી સુવિધાના અભાવના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો છે. અને તેમણે જણાવ્યું હતું કે સિવિલમાં ડિસેમ્બર મહિનામાં 66 બાળ મૃત્યુ થયા છે, ત્યારે વર્ષ 2019માં 661 બાળ મૃત્યુ થયા છે. જે છેલ્લા અમુક દિવસોમાં કે અમુક કલાકોમાં તમે કહી લો સરકારી હોસ્પિટલમાં બાળ મૃત્યુનો જે દર વધ્યો છે, અમદાવાદ, બરોડા, રાજકોટમાં લઈ લો, રાજકોટમાં તો સૌથી વધુ પ્રમાણમાં છે અને આપણા સિવિલ સુરતની અંદર પણ છે. તો સિવિલની આપણી જે આ હોસ્પિટલ છે સુરતની અંદર, એમાં ડેઈલી બેઝિસ ઉપર કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે. એક ગઈકાલે એક વૃદ્ધ કાકાની અહીંયા મૃત્યુ થઈ છે. એ ટ્રીટમેન્ટ માટે રખડતા રહ્યા, એમને કોઈ ટ્રીટમેન્ટ નહીં આપી અને ઠંડીમાં થૂથવાઈને સવાર સુધીમાં મૃત્યુ પામ્યા. બરાબર. બીજી તરફ એક કેસ એવો પણ ગઈકાલે આજે સવારે જ આવતું ન્યૂઝમાં કે પટ્ટાવાળાએ ટાંકા લીધા છે. તો જે બેઝિક ફેસિલિટીઝ એક સરકારી હોસ્પિટલમાં મળવી જોઈએ, શું કામ નથી મળતી?